તો વાત કરીએ જૂનાગઢની, તો જૂનાગઢના વડાલ રોડ ઉપર ગંદકીને લઈને લોકોમાં હાલાકી જોવા મળી રહી છે. ત્યારે ગંદુ પાણી, ગંદો કચરો અને પ્લાસ્ટિકનો નિકાલ કે જ્યાં રોડ રસ્તા ઉપર નિકાલ કરવામાં આવતા પરેશાની જોવા મળી રહી છે. ગ્રામ પંચાયત અને વન વિભાગ તેમજ પોલ્યુશનમાં પણ, પોલ્યુશન વિભાગ છે તેમાં પણ રજૂઆત કરવામાં આવી છે કે જ્યાં જૂનાગઢમાં વડાલ રોડ પર ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે અને જ્યાં ઠેર ઠેર ગંદકીને લઈને લોકોમાં હાલાકી જોવા મળી રહી છે, ત્યારે ગંદુ પાણી હોય, ગંદો કચરો હોય અને પ્લાસ્ટિકનો નિકાલ છે કરવો જરૂરી છે કે જ્યાં ચારે બાજુ જોઈએ તો રોડ રસ્તા ઉપર ગંદકી ગંદકી જોવા મળી રહી છે કે જ્યાં ગંદકીને લઈને લોકોનું જીવન હરામ થઈ ગયું છે. ત્યારે ગ્રામ પંચાયત, વન વિભાગ અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પણ રજૂઆત કરવામાં આવી. શૈક્ષણિક સંકુલન સ્કૂલ વડાલજી બોય આલ્ફા આવેલ છે, પીની દરગાહ પાસે, પટેલ ટ્રાન્સપોર્ટ પાસે. ત્યાં આ લોકો ગંધારા પાણીની પાઇપલાઇન નાખે, નિશાળમાં જે હજમનું પાણી અને રસોડાનું પાણી એ આ બાજુ કાઢે અને અવરીદાસમાં આવે છે પાણી. જે પાણી જૂનાગઢ બાજુ જવું જોઈએ આ બાજુ કાઢે અને આ પાણી ભરાઈને એનાથી અહીંયા મચ્છર અને એવો ત્રાસ થાય છે, ગંધાય છે, દુર્ગંધ બહુ આવે છે. એટલે કોઈ મજૂર આમાં ત્યાં કામે નથી આવતા. આ આઈસરવાળાને બધાને આ પાણી નડે છે. મારા ખેતરમાં જો જવાનો અટાણે રસ્તો આ લોકોએ બંધ કરી દીધો, અમે પાઇપલાઇન અહીંયા બંધ રખાવી તો એને ગંધારું પાણી અત્યારે ચાલુ કરાવી દીધું છે. તો અમે જો મામલતદાર સાહેબને એક અરજી આપી છે, પછી કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં આવે તો અમે એને અરજી આપી છે, પછી પંચાયતમાં આપી છે, આ બધી જગ્યાએ અરજી આપી છે અને એક આપણે પોલ્યુશન વિભાગમાં ઓનલાઈન અરજી કરેલી છે. હજી આનું નિવારણ નહીં આવે તો અમારે ગાંધીનગર મુખ્યમંત્રીને પણ અરજી કરવા. આલ્ફા શૈક્ષણિક સંકુલન સ્કૂલ વડાલજી બોય આલ્ફા આવેલ છે, પીની દરગાહ પાસે, પટેલ ટ્રાન્સપોર્ટ પાસે. ત્યાં આ લોકો ગંધારા પાણીની પાઇપલાઇન નાખે, નિશાળમાં જે હજમનું પાણી અને રસોડાનું પાણી એ આ બાજુ કાઢે અને અવરીદાસમાં આવે છે પાણી. જે પાણી જૂનાગઢ બાજુ જવું જોઈએ આ બાજુ કાઢે અને આ પાણી ભરાઈને એનાથી અહીંયા મચ્છર અને એવો ત્રાસ થાય છે, ગંધાય છે, દુર્ગંધ બહુ આવે છે. એટલે કોઈ મજૂર આમાં ત્યાં કામે નથી આવતા. આ આઈસરવાળાને બધાને આ પાણી નડે છે. એટલે મારા ખેતરમાં જો જવાનો અટાણે રસ્તો